સાયન્સમાં અઘરું પડ્યું હશે. હા ના ના, મેં તો આર્ટ્સ લીધી છે, મને તો પહેલાથી જ એનો વિચાર હતો. પછી ફેશન ડિઝાઇનિંગ. ક્યારે? દિવાળી પછી. ઓહો, કોંગ્રેચ્યુલેશન્સ. હા, તો હું ટ્રાય કરીશ, કેમ કે હજી તો હું પણ પ્રેક્ટિસ કરું છું. હા, ફોન છે ધારા, હું તને પછી કોલ કરીશ. હા, મારી મમ્મી બોલાવે છે. ઠીક છે. હા હા હા, બાય બાય બાય. કોણ ફોનમાં તો ક્યારની મળતી હતી તું? તું વાત જ ના. કેમ, શું થયું હવે? પહેલી દસમામાં ઓલી ધારા હતી ને, હા, એનો જ ફોન. એ કેવી લુચ્ચી છે યાર, અત્યાર સુધી કઈ જ વાત ના કરી, ને હવે એ જોઈ લીધું કે હું ફેશન ડિઝાઇનિંગ કરું છું. તો આના લગન વખતે મારી ડિઝાઇનિંગ જોઈ છે, અને કે મારી ડિઝાઇનિંગ કરી દે ડિઝાઇનિંગ કરી દે, પાછળ પડી ગઈ. સો બેડ યાર. આઈ નો. અને તું બહુ ફેમિનિઝમ ફેમિનિઝમ કરે છે, જોઈ લીધું આ છોકરી આવી જ હોય છે. લુક એવું કંઈ જ નથી હોતું. હા, આવું જ હોય. સાથે જે છોકરા ભણતા હતા ને, એની રિક્વેસ્ટનો ઢગલો પડ્યો છે. પણ તને ખબર છે ને, આ છોકરાઓ કેવા હોય છે. એ જે પણ હોય તોય એ ટ્રાય તો કરે છે ને. જો આજના છોકરાઓ છે ને, મોટી મોટી વાતો કરીને છોકરીઓને ફેરવતા હોય છે, અને પછી બીજી મળે એટલે પહેલીને પડતી મૂકે. તું બધાને એ જ નજરથી જોઈશ ને, તો તને બધા સેમ જ લાગશે. તને બધાને એક ચાન્સ તો આપવી પડશે ને. એની કોઈ જરૂર નથી. જે ખરેખર સિરિયસ હોય છે ને, એની એમની એમ જ ખબર પડી જાય. તું છે ને ફેમિનિઝમમાં બહુ ઘૂસી ગઈ છે. જો ફેમિનિઝમ એટલે નોટ ઓનલી વુમન એમ્પાવરમેન્ટ, બટ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ વિથ મેન. એ બેટા, હજી છે ને તારી સાથે કંઈ થયું નથી ને, એટલે બાકી તને ક્યારની ખબર પડી ગઈ હોય. આ કોનો નંબર છે? હેલો, નસીબ એવા મોળા કે રાહુ પણ ભાગ્યો છે, કરવી હતી વાતો પણ રોંગ નંબર લાગ્યો છે, અણ સમજુ વાઢો સાધને ચાવા ભાગ્યો છે, કોને ખબર શું થશે, આ તો રોંગ નંબર લાગ્યો છે. ભાઈબંધોની કૃપા છે રખડતા કરવાની, જે મળવાનું હતું એને જ અટકતા કરવાની, મન હોય તો સાથે સાલા મરવા પણ આવે, નહીં તો અડી અડીને છૂટા કરીને એ ભાગે. વાંધાને પરણવાનો હવે વારો આવ્યો છે, કરવી હતી વાતો પણ રોંગ નંબર લાગ્યો છે, નસીબ એવા મોળા કે રાહુ પણ ભાગ્યો છે, કરવી હતી વાતો પણ રોંગ નંબર લાગ્યો છે, રોંગ નંબર લાગ્યો છે, રોંગ નંબર, રોંગ નંબર લાગ્યો છે, રોંગ નંબર. હેલો હેલો, ખજૂરના ઝાડને ખજૂરી કહેવાય, મજૂરના કામને મજૂરી કહેવાય. ભાઈબંધ જ ભાઈબંધના સેટિંગમાં આંગળી કરે, આ તે વળી કેવી મજબૂરી કહેવાય. હેલો મોહિત. ઓ, મોહિતને આપજો ને. અમદાવાદ માં જ. હા ને, હું શું કહું, શું થયું? લ્યા માનવ્યા. સેનું સેનું એટલે ટોપા.
પેલી રોંગ નંબર વાળી સાથે કઈ વાત આગળ વધી કે નહીં? કોઈ વાત આગળ વધવા માટે વાત થવી જરૂરી છે ને? એટલે આપણે પેલા લવગુરુ સાગર ભાઈએ કઈ કર્યું નહીં, આશીર્વાદ ના આપ્યા? મેં તમને નહોતું કીધું કે આપણા લવગુરુને હજી શિક્ષા આપવાની જરૂર છે, એટલે મોકલવાના છે એમને આપણે ત્યાં જ. સાગરિયા, મને કાલથી લઈને અત્યાર સુધી કોઈ બી સારો આઈડિયા આપ્યો નથી એ રોંગ નંબર વાળી જોડે વાત આગળ વધારવા માટે. કઈક આપને એટલે આપ્યો તો કાલ શું એ પેલો ભૂલથી ફોન લાગી જાય? હાસ તો એના જેવો આઈડિયા ના થાય, ઘંટો એના જેવો આઈડિયા નહીં, એના જેટલો નકામો આઈડિયા કોઈ નથી. નકામો? હા ભાઈ, એ નકામો આઈડિયા જ મને કામમાં આવ્યો છે ભાઈ. એટલે એટલે એવું નીતિ ને આ કહે ને, એ નકામો આઈડિયા મેં વાપર્યો ને તો એ છોકરી જોડે આપણી વાતો ચાલુ થઈ ગઈ અને થોડા ટાઈમમાં સેટિંગ થઈ જશે. કોની સાથે? આ માનવ્ય ની પેલી રોંગ નંબર વાળી સાથે. હે? એ લસણ, એ તારી પાસે એનો નંબર ક્યાંથી આવ્યો બે? દસ આંકડાનો નંબર છે, એમાં શું ધ્યાન કહેવા માં છે? અને એમાં લવગુરુ સાગર માટે તો દસ આંકડાનો નંબર એટલે 99,99,00,000 99,999 માંથી એનો નંબર શોધી કાઢ્યો. શોધી કાઢ્યો મને તો નહીં, બાકી તારે શું કામ? એને નહીં, તારા બાપાને કામ છે. મને કે ક્યાંથી આવ્યો તારી જોડે એનો નંબર? પણ તારે શું કામ છે, તને કેમ કહું? અરે ભાઈ, મારે સાચે જાણવું છે તારી જોડે એનો નંબર છે કે પછી આમ ફેંકે છે. અચ્છા ને ઓનલાઈન ને જોવા તો દે મને. અચ્છા નીતિને તું જો લાઈ, તું બોલ ના, એડ કરું. એ લસણ, એ લાખો મારી ના, તારા પાવાડી પાછી બદલાઈ જશે. એડ કરું વાડી ગેલ ગાગરી ની મારી પાથી ને મૂક, આણા તારી કિસ્મત બદલી નાખી. જેને લક્ષ્મણ સમજ્યો તો મારો બેટો લાવણ નીકળ્યો. મને બધું મૂકતું નહીં અહીંયા. ચલો તો મારે જવાનું છે ડેટ પર. આજ ખુશ તો બહુ તોંગે ના તું? જે માણસ સ્કૂલમાં તારા વિના કોઈ દિવસ એકલો પેશાબ કરવા નહીં ગયો, જે માણસ સાયન્સના દરજ્જા નહોતો તો તારો સાથ આપવા માટે એને કોમર્સ લીધું, અરે જે માણસ એક બિઝનેસમેન બની શકત પણ તારો સાથ આપવા માટે એને એમસીએ લઈને કોડિંગ કરવામાં પોતાની આંગળીઓની ફિંગરપ્રિન્ટ ઘસી નાખી, એવા માણસ સાથે તે દગો કર્યો. ને તને ખબર હશે કે જે ભાઈબંધ સાથે તે જેટલા ઝઘડા કર્યા એટલી તારી ભાઈબંધી વળી, જે માણસ દરરોજ ભર બપોરે તને સાયકલ ઉપર પાછળ બેસાડીને ખેંચીને જતો હતો કે જેથી તું પાછળ બેસીને શાંતિથી છોકરી જોડે વાત કરી શકે, અરે જે માણસ તારા ઓફિસના કામ કરી આપતો હતો કે જેથી તું જઈને છોકરીઓને મળી શકે, ને એમ છતાં તે આજે જે કર્યું છે ને એમાં ભાઈબંધી ની યાર છે ભાઈબંધી. શું ભૂલ હતી મારી? એ ભૂલ હતી કે મેં તારી સલાહ માંગી? કે પછી એ ભૂલ હતી કે મેં તારી સલાહ ના માની? કે પછી એ ભૂલ હતી કે હું તારો ભાઈબંધ છું? તારે આજે કેવું પડશે સાગર, આજે તારે કેવું પડશે. ગયો લા પેલો ગયો, પણ તારી આ વાત સાંભળીને ભાવુક થઈ ગયો. આવી રીતે કોણ ભાવુક થાય? અબ્બાસ એક રસ્તો છે માનવ્ય. આપો હવે સલાહ તમે, શું રસ્તો છે? પેલીને ફોન લગાડ તારામાંથી અને વાત ચાલુ કર. નીતિને આવો લખોટા જેવો આઈડિયા છે ને, સાગરે મને 50 વાર આપ્યો છે અને તે 51 વાર ના પાડી છે, ખબર છે મને, તોય આવો આઈડિયા આપે છે. તું એક વસ્તુ વિચાર, પેલો સાગર્યો બે દિવસમાં એક વાર નાય છે અને પેલી છોકરીઓ પાછળ રખડતો હોય છે પેલા ગલીના કૂતરાની જેમ, તોય પેલી છોકરી એની જોડે વાત કરે છે. તો હું કેવો છું? તું મારા ભાઈ વોડાફોન ના પપ્પી જેવો છે. સાચે? હા, એટલે એના જેવો ક્યુટ નહીં પણ
પેલા સાગરિયાની જેમ નાખી દેવા જેવો તો નહીં તું. તું મારી તારીફ કરે છે કે મશ્કરી? તું વિચાર માનો વિચાર. પણ આને ફોન કરીને હું કહીશ છું કે તારે પેલા દિવસે વાત થઈ હતી તો તું એના ઉપર ગુસ્સે થયો હતો, તો પછી તે એને સોરી કીધું હતું કદાચ ના? તો બસ સોરીથી ચાલુ કરી દે. પછી પછી શું? પછી વાત આગળ વધારજે. બે યાર નીતિને મને બીક લાગે છે. અલ્લા તારો ભાઈ બેઠો ને નીતિનો, એટલે જ વધાર લાગે છે. તું વાત કર ના, તું વાત કર, ફોન લગાડ. હું બેઠો છું, તું વાત કર. લગાડ આપકો લગાડ, તું લે ફોન લગાડ. માં મેલડી માનો આશીર્વાદ છે તારા પર. લગાડ ના, તું કર લો હવે. લગાડ લગાડ. એ રિંગ વાગે છે. વાગે ને વાગે જ. ઉપાડે ઉપાડે વાત ચાલુ કર. સોરી ભૂલથી તમને ફોન લાગી ગયો. બાય. આ શું હતું? અલ્લા પણ એની સામે હું કશું બોલી જ નહીં શકતો. એટલે શું બોલી નહીં શકતો? આવી તો કશું નહીં થાય લખોટા, વાત તો કરવી પડશે ને. આપણે ભાઈ નથી કરવું, જવા દે, નહીં કરવું આવું બધું. તેલ લેવા ગઈ છોકરી. તું ફોન લગાડ અને સ્પીકર ઉપર રાખીને વાત કરજે. અલ્લા પણ નહીં કરવી મને. આપણે લગાડ ને, તારો ભાઈ બેઠો છે ને, તું લગાડ હવે છે ને સ્પીકર ઉપર રાખીને વાત કરો. હેલો. હેલો. હા કોણ? હું માનવ. કાલ સવારે તમે રોંગ નંબર લગાડ્યો હતો. કાલે જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે મેં તમને ગુસ્સામાં બહુ બધું કહી દીધું હતું, એટલે મેં તમને સોરી કહેવા માટે ફોન કર્યો છે. અરે એમાં તમે કેમ સોરી કહો છો? ગલતી તો મારી હતી ને. ના, મારી ભૂલ હતી. ને પછી મેં તમને કાલે સોરી ના કીધું એટલે પછી મારી ડબલ ભૂલ થઈ ગઈ ને, એટલે મેં તમને ડબલ સોરી કહેવા માટે ફોન કર્યો છે. પછી તો પછી તમને યાદ તો આવ્યું. કેટલાય લોકોને તો એમની ભૂલ ક્યારેય સમજાતી નથી. સાચી વાત છે. પણ એક વાત કહું તમને, તમારો હેલો સાંભળીને હું બધું ભૂલી ગયો હતો. બી આપકો તો દિલાઈટ દે છે. મારા અવાજમાં એવું તો શું છે? તમારા અવાજમાં એવું તો શું છે એની તો મને ખબર નથી, પણ તમારો અવાજ જો મારા જેવો કોઈ સાંભળી લે ને, પછી એને ફરીથી તમારો અવાજ સાંભળવાનું મન થાય થાય ને થાય જ. એમ? હા ઠીક છે, તો પછી આપણે ફરી ક્યારેક ફોન પર વાત કરીશું. તમે મારો નંબર સેવ કરી લેજો. હા શ્યોર. એક રોંગ નંબર થી સારો એવો ફ્રેન્ડ બની ગયો, એ ક્યારેય ના ભૂલા. ફ્રેન્ડ? હા એટલે એમાં એવું છે ને કે મારી વાતો જેવી હોય છે ને કે કોઈ પણ હસી જાય. હું શું કહું છું, આપણે વધારે હસવું હોય તો રૂબરૂ મળીએ ને. હા ના ના, ગાર્ડનમાં નહીં, કોઈ કેફેમાં મળીએ ને. હા હા એટલે મારે કેવું હોય છે, આમ બંગલાની બહારથી તો પગ મૂકે ને એટલે ડાયરેક્ટ ઓડીમાં જ પડે. આમ તડકામાં ફરવાનું બહુ હોતું નથી એટલે. હા હા એટલે એ તો પપ્પાના 3 શોરૂમ છે ને. હા હા તો મળીએ ને. હા સર. અને હું શું કહું છું, આપણે પેલું ટી શર્ટવાળો ફોટો. બાય. 26 મિનિટ માનવ, 26 મિનિટ. મારા ભાઈ નીતિન, પ્રેમમાં છે ને સમય જોવાનો ના હોય. હવે તું જોજા 26 ના 52 મિનિટ કઈ રીતે થાય છે. આટલા જલ્દી? બેની વાતો સાંભળીને મને સખત કોન્ફિડન્સ આવી ગયો.
રાધિકા ભાભી ને લઈને જઈશ અને એ બી લગ્ન કરીને. રાધિકા ભાભી? હો એમ. મેં તો તારો તમારો મિત્ર છે એટલે હું તને એક સલાહ આપું છું કે જો તારે ખસવા ને વચ્ચે તો અત્યારથી ખસી જજે, કેમ કે પછી જો એ તને ના પાડશે તો તારું મોઢું જોવા જેવું થઈ જશે. તે જીવનમાં જેટલી છોકરીઓ જોડે વાતો કરી છે ને એટલી છોકરીઓ જોડે રોજ વાતો કરે છે. બરાબર, પણ પછી એ તો રાધિકા કોની જોડે વાત કરે છે આપણે જોઈ લઈશું. શું કે નીતિ? એવું? આવો એમ તો લાગી શરત. તો ભાઈ લાગી શરત. જો રાધિકા મારી ગર્લફ્રેન્ડ બનશે તો તારા એના જોડે રાખડી બંધાવ. તો ભાઈ આવતા રક્ષાબંધન માં તારે એક રાખડી વધવાની છે એમ તું સમજી લે. કોન્ફિડન્સ? સખત કોન્ફિડન્સ. કાલે શું થશે કેમ કહી શકાય, કાલ થશે કે નહીં એ પણ ના કહેવાય. આ એકબીજાની વાત કાપતા કાપતા આ બંને ગાંડા પેલીના ભાઈના બની. Thank you.